नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 सामाजिक विज्ञान विषय में अगाउना लेक्चर की अंदर आपणे भणेला के फ्रेंचो अने अंग्रेजो बंने जे व्यापार स्थिति में था अने एनी सामे फ्रेंचो अंग्रेजो ने हरीफाई में टकी शक्या नहीं अने ए पछी शाहजहां पाछी जे बंगाल की अंदर परवानगी लीधी व्यापार करवानी अंग्रेजो अने हवे आ लेक्चर में आपणे भणीशुं बंगाल की अंदर अंग्रेजो नो व्यापार कई रीते आगळ वधे छे। धीरे धीरे अंग्रेजो पोतानो व्यापार आगळ वधारवा माटे तैयार थाय तो ए अने पछी व्यापार नी साथे साथे एमनी कंपनीए अहींया आखा भारतनी अंदर पोतानी सत्ता स्थापी ए तमाम आजे आपणे भणवानुं छे। तो जोईए के 1651 માં हुगली नदीना कांठे बंगाळनी अंदर एमणे सौप्रथम अंग्रेजोए पोतानी कोठीओ स्थापी व्यापार करवा माटे। ईस्ट इंडिया कंपनीना हस्तक एमने पोतानी कंपनीओ एटले के कोठीओ स्थापी 1651 માં हुगली नदीना कांठे कोठीओ स्थापी कोने कोने किल्लाबंदी करी। किल्लाबंदी पछी एमने पोतानुं सैन्य राख्युं एटले के पोतानुं सैनिको रोकी अने पोतानुं रक्षण करे कोठीओनुं एना माटे पोतानुं सैन्य एमणे रोक्युं अने ए रोक्या पछी धीरे 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 एमनो व्यापार बहु आगळ वधतो जाय छे। ए व्यापारनी अंदर पोतानी आवक बहु मेळवा माटे ખૂબ જ વધુ પ્રમાણમાં આગળ વધતા જાય છે બંગાળની અંદર। એ સાથે હવે એ વખતમાં એના પછી શાહજહાંએ પરવાનગી આપી એના પછી આ જ્યારે બંગાળની અંદર વેપાર શરૂઆત કર્યો એ વખતે નવાબ તેનો મુઘલ બાદશાહ ઔરંગઝેબ હવે ઔરંગઝેબ જોડેથી અંગ્રેજોએ એવી રજૂઆત કરી એ રજૂઆત ધ્યાનમાં રાખી અને વાર્ષિક ખંડણી આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી લીધી। વિચારજો મિત્રો, वार्षिक खंडणी એટલે રકમ આપ્યા વગર વર્ષની અંદર કોઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર ફ્રીમાં વેપાર કરવાની કંપનીને ફ્રીમાં વેપાર કરવાની એમણે ઔરંગઝેબ જોડેથી પરવાનગી લીધી અંગ્રેજો અને એ એમણે ધીરે ધીરે પોતાની આવક વધવા લાગી। કેમ કે કોઈ એક પણ પૈસા આપ્યા વગર પોતાની આવક મેળવવાની એમણે શરૂઆત કરી એટલે બંગાળની આવક ઘટી ગઈ કે ઔરંગઝેબે ત્યારે કંપનીને વેપાર કરવાની છૂટ આપી એટલે હવે શું થયું કે આ પરિસ્થિતિમાં જે અંગ્રેજો વેપાર કરતા એની વસ્તુમાં કોઈ ટેક્સ કર લાગતો નહીં। કેમ કે બંગાળના જે નવા બધા ઔરંગઝેબ એમને ફ્રીમાં પરવાનગી આપી દીધી વેપાર કરવાની છૂટ આપી દીધી એટલે કે કોઈ પણ પરવાનગી ખંડણી આપ્યા વગર હવે બીજી જે વસ્તુ હતી મોંઘી પડવા લાગી તો એના કારણે ભારતના ઉદ્યોગો ધીરે ધીરે ઓછા થવા લાગ્યા અને એ સાથે આ જે કંપની હતી એ પોતાનો વેપાર બહુ વધુ પ્રમાણમાં વધારવા લાગ્યા। એ તો હતું, એની સાથે પોતાના અધિકારીઓ કંપનીના જે અધિકારીઓ હતા એમણે શું કર્યું કે એમણે પોતાનો વ્યક્તિગત વેપાર શરૂઆત કરી એના ઉપર પણ કર ટેક્સ આપતા નહીં એટલે કે પોતાનો વ્યક્તિગત વેપાર કરે એના ઉપર પણ કંપની જે વેપાર કરવાની જે ઔરંગઝેબને છૂટ આપી દીધી કોઈ ખંડણી આપ્યા વગર એની સાથે સાથે આ કંપનીના જે અધિકારીઓ હતા એ પણ ફ્રીમાં વેપાર કરતા એના ઉપર પણ કોઈ કર ટેક્સ કંપનીને આરે ઔરંગઝેબને આપતા નહીં। હવે આ પરિસ્થિતિ ચાલી રહી હતી એ વાતમાં બંગાળની આવક હવે ઘટી ગઈ એ પરિસ્થિતિ હતી। હવે એમાં કરમુક્ત વેપાર કરવાની મુક્ત કંપનીને સત્તા હતી એની સાથે એમના પોતાના જે અધિકારીઓ હતા એ વેપાર કરવાની છૂટ આપતા। હવે શું કે બંગાળના નવાબ બટલા એના પછી બંગાળના નવાબ બીજા આવે છે એ જ્યારે આવ્યા મુસુદ અલી ખાને વિરોધ કર્યો। મુસુદ અલી ખાને વિરોધ કર્યો કે ભાઈ ફ્રીમાં વેપાર કરવાની છૂટ આપેલી અને એ કંપનીને જ્યારે વિરોધ કર્યો એ વિરોધ સાથે આ બે પક્ષો કોઈ સમાધાનમાં તૈયાર થયા નહીં એટલે કે એક બીજા પક્ષો પોતાના સમાધાનમાં તૈયાર નથી થયા વિરોધ કર્યો તે વિરોધની સાથે બંને બહુ વિરોધીમાં બહુ લડાઈઓમાં એકબીજા હરીફાઈમાં આવી ગયા। મુસુદ અલી ખાન નવાબ હતા ત્યારે બંગાળ નવાબ બન્યા એ અને કંપની કેમકે બંગાળની આવક એ સમયમાં ઓછી થઈ ગઈ એ પરિસ્થિતિ હતી। હવે એવી પરિસ્થિતિ ચાલી રહી હતી અને એવામાં આ પ્લાસીનું યુદ્ધ 1757 એ આવી પહોંચે છે એટલે કે હવે આ કંપની અને નવાબ આ બંને વચ્ચે એક ઝઘડો થાય યુદ્ધ થાય છે અને એ યુદ્ધનું નામ શું 1757નું પ્લાસીનું યુદ્ધ। હવે મિત્રો આપણે જોઈશું કે 1757નું પ્લાસીનું યુદ્ધ કઈ રીતે થયું, શા માટે થયું એના વિશે જોઈએ। સૌ પ્રથમ 1757માં જ્યારે યુદ્ધ થયું એના પહેલા 1756 ની અંદર 1756 માં સિરાજ બોલતોલા બંગાળનો નવાબ હતો। હવે એ વખતની અંદર એક વર્ષ પહેલા યુદ્ધ 1757 માં થયું પ્લાસી
પણ 1756 ની અંદર સિરાજપુર ગોલા આ બંગાળનો નવાબ હતો. હવે એ નવાબ બન્યો એ વખતે અંગ્રેજો પર ધાક અને બહુ ધાક હતી. આ સિરાજુદ્દોલા ની અંગ્રેજો ઉપર બહુ ધાક, ગમતી પસંદ ના કરતા એને, એટલે કે એને પસંદ કરતા નહીં અંગ્રેજો, કેમ કે એ બહુ વ્યક્તિ તત્પર હતો, એટલે કે કંપનીને કોઈ જવાબદાર રાખતો નહીં, પણ એ તમામ લોકોને આકર્ષીને કામ કરતો. એના કારણે કંપનીના લોકો, કંપનીના અધિકારીઓ એને પસંદ કરતા નહોતા. એવી પરિસ્થિતિ ચાલી રહી હતી. હવે એને શું કર્યું કે આ સિરાજુદ્દોલાને આ નવાબ ઉપરથી હટાવવા માટે, પદ દૂર કરવા માટે એમને શું કર્યું, તો એમને કુડ નીતિ અપનાવી, એટલે કે કુડ નીતિ એટલે કે બહુ એકબીજાના વિરોધમાં બોલી, અને એવી કુડ નીતિ અપનાવી એ હરિફોને મદદ કરી અને અંગ્રેજોને આ એને દૂર કરવો હતો. હરિફો એટલે કે દુશ્મન, તો સિરાજુદ્દોલા જે દુશ્મન હતો એને મદદ કરવાની આ કંપનીએ શરૂઆત રાખી, એટલે કે કંપનીએ એમને એક આગળ વધવા માટે એક પ્રયત્ન કર્યો કે આ સિરાજુદ્દોલા નવાબ ઉપરથી હટી જાય. હવે મિત્રો શું છે, આવામાં કંપનીએ હુકમ કર્યો, સિરાજુદ્દોલાએ કંપનીને હુકમ કર્યો કે કાયદેસરનો કર ભરી વેપાર કરે, બંને પક્ષો સમાધાન માટે તૈયાર થાય. હવે શું એમણે કંપનીએ હુકમ કર્યો સિરાજુદ્દોલાએ કે કાયદેસરનો જે કર ચાલે છે એ કર ભરી અને પછી જ બંગાળની અંદર કંપની વેપાર કરે એવો એમણે હુકમ કર્યો. પણ કંપની તૈયાર થઈ ન હતી. કેમ કે વખતે ઔરંગઝેબ જે હતા એમને વાર્ષિક ખંડણી લીધા વગર વેપાર કરવાની છૂટ આપી. આવી પરિસ્થિતિ ચાલી રહી હતી. હવે આ બંને ની અંદર કોઈ પક્ષોને સમાધાન થયું નહીં, અને આ સમાધાન ના થયું એના કારણે આ યુદ્ધ ઊભું થયું. હવે યુદ્ધ ઊભું થાય છે એટલે કે યુદ્ધ આવી પહોંચે છે, અને એ યુદ્ધ આવી પહોંચ્યું એમાં આ જે બંગાળના નવાબ હતા એમણે 30,000 સૈનિકો સાથે આ અંગ્રેજો પર હુમલો કર્યો. કેમ કે કંપની કોઈ આ ફોજદારીમાં તૈયાર થઈ નહીં, એની પરિસ્થિતિ ચાલી રહી હતી. એવી વાતમાં નવાબે 30,000 સૈનિકો જોડે રાખી અને કંપની પર હુમલો કર્યો. અંગ્રેજોને બંદીવાન બનાવ્યા, એના વાહનો જાય ઘેરી લીધા, અને અલગ અલગ જે એમનું હતું એ તમામ પરિસ્થિતિઓ પોતાના કબજામાં લેવાની અંગ્રેજોની એમને શરૂઆત. હવે આ પરિસ્થિતિ ચાલી રહી છે, અંગ્રેજોને પણ સૈન્ય નથી, કેમ કે એમને પણ બંગાળની અંદર જ્યારે કોટીઓ સ્થાપી ત્યારે પોતાનો કિલ્લા બંદી કરતા અને સૈન્ય રાખતા. તો હવે અંગ્રેજોમાં એમનો સેનાપતિ રોબર્ટ ક્લાઇવ, અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવ હતો, એને વળતો હુમલો કર્યો. કોના ઉપર કર્યો? આ નવાબે જે 30,000 સૈનિકો સાથે એમને હુમલો કરેલો એના ઉપર વળતો એમનો અંગ્રેજોએ પણ હુમલો કર્યો. અને આ બંને એકબીજાની પરિસ્થિતિ આ યુદ્ધની પરિસ્થિતિમાં ચાલી રહ્યા હતા. પ્લાસીનું યુદ્ધ આવી પહોંચ્યું આ પરિસ્થિતિ. હવે શું થાય, આવી પરિસ્થિતિ હતી. હવે એમાં એ વખતે નવાબનો સેનાપતિ જે હતો મીર જાફર, વિચારો મિત્રો અંગ્રેજોએ કેવી પરિસ્થિતિ અપનાવી. તો હવે એ વખતે મીર જાફર જ્યારે નવાબનો સેનાપતિ, હવે આ શું વિચાર્યું કે અંગ્રેજોની પરિસ્થિતિ હારવા ઉપર. હવે આવી પરિસ્થિતિમાં મીર જાફરને એક લાલચ આપી સેનાપતિને, કે મેં જે સેનાપતિ હતો નવાબને એને લાલચ આપી દીધી કે અમે તને નવાબ બનાવીશું બંગાળનો. આવી કંપનીએ એને લાલચ આપી અને એને મદદ માંગી, એના જોડે કે અમને મદદ કર. હવે શું છે કે આવી પરિસ્થિતિ આવી પહોંચે છે, યુદ્ધમાં સિરાજુદ્દોલાને હાર આપી, હવે મદદ માંગી, મીર જાફરને નવાબ બનાવવાની કંપનીએ લાલચ આપી. હવે લાલચ તો આપી, લાલચની સાથે એ મીર જાફર કંપની જોડે જોડાઈ જાય છે, એટલે કે કંપનીને મદદ કરવા માટે તૈયાર થાય છે. હવે એ સમયની અંદર આ સિરાજુદ્દોલા જે હતા એમની હાર થાય, અને એ હાર થતાં થતાં એની સાથે સાથે એમનું દગાથી ખૂન પણ થાય છે, કેમ કે એમનો જે સેનાપતિ હતો એને કંપનીએ લાલચ આપી દીધેલી. તો એ વખતે એમની પણ શું થાય છે, ખૂન દગાથી થાય છે. એના પછી એને આ જે લડાઈ થઈ, યુદ્ધ પ્લાસીનું યુદ્ધ થયું, એ સૌથી પહેલામાં પહેલું આ યુદ્ધ કંપનીનું આ ભારતની અંદર હતું. અને એ યુદ્ધથી તમે જોતા હશો પછી ઘણા બધા અંગ્રેજો યુદ્ધો કર્યા, ઘણા બધા દેખાવો થયા. તો એ આ કંપનીની પહેલી પહેલી લડાઈ હતી, અને ત્યાંથી એમની સત્તાની શરૂઆત થવાની આ કંપનીએ શરૂઆત રાખી. હવે મિત્રો આગળ જોઈએ, આપણા સૈન્ય યુદ્ધ પૂર્ણ થયું, એના પછી અલગ અલગ લડાઈઓ હવે શરૂઆત થાય છે. હવે બક્સરની લડાઈ આવે છે, પણ બક્સરની લડાઈ પહેલા જે કંપનીએ પ્લાસીના યુદ્ધની અંદર મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપેલી, તો હવે સિરાજુદ્દોલાનું ખૂનથી દગાથી ખૂન થયું. ખૂન થવાના કારણે હવે નવાબની જરૂર પડી, તો બંગાળનો નવાબ યુદ્ધ પછી મીર જાફરને બનાવે. પણ કંપની એવું ઈચ્છતી હતી કે અમારા ઈચ્છાને કામ કરે કંપની, જે રીતે કે એ રીતે નવાબ કામ કરે એવું કંપની.
चाकर ने दूर करी अने फिर मीर कासिम ने नवाब बनावे छे कंपनी बंगाल नो नवाब बीजो बनावे छे मीर कासिम क्योंकि मीर जाफर ने तो कंपनी ना इशारे कोई काम करतो न होतो तो एना कारणे आ मीर जे जाफर हतो एने दूर करी अने मीर कासिम जे हतो ए फिर नवाब बनावे छे कंपनी अने ए जारे बंगाल नो नवाब बन्यो हवे बीजो शुं थाय छे आ परिस्थिति चाली रही थी हवे कासिम पण एवो जे व्यक्ति हतो ए पण कंपनी ने परेशान करवा लाग्यो कंपनी ना इशारे काम ना करे तो मीर जे जाफर हतो एनाथी पण वधु आ परेशान मीर कासिम करवा लाग्यो हवे આવી પરિસ્થિતિ કંપનીને આવી પહોંચી હવે આ પરિસ્થિતિની અંદર મીર કાસિમને જો દૂર કરવો હોય તો કંપનીએ શું કર્યું કે હવે આ વ્યક્તિને જો દૂર કરવો છે તો કઈ પરિસ્થિતિ ઉદ્ભવવી પડશે એના માટે કંપનીએ બક્સરની લડાઈ કરી બક્સરની લડાઈ કરી અને એને હાર આપી અને એ હાર આપી અને મીર કાસિમને ત્યાંથી નવાબ ઉપરથી દૂર કરે છે અને પાછો બીજી વાર જે મીર જાફર હતો એને ફેર બીજી વાર કંપનીનો નવાબ બનાવે છે અને એ કંપનીનો નવાબ બનાવ્યો હવે નવાબ બનાવ્યા પછી એક વર્ષ પછી 1764 ની અંદર જ્યારે આ બક્સરની લડાઈ થઈ ત્રિબક્સરની લડાઈ પછી 1765 માં ફેર પાછા એનું મૃત્યુ થાય છે મીર જાફર હવે મૃત્યુ થાય તો હવે જે કંપનીનો સેનાપતિ હતો રોબર્ટ ક્લાઇવ એ બંગાળનો નવાબ બની ગયો તો વિચાર હવે કંપનીના હાથમાં સત્તા આવી રહી છે બંગાળની તો હવે જે રોબર્ટ ક્લાઇવ હતો સબસ્ક્રાઇબ કરજો મેસેજ કરજો તમને જાણ આપીશ નમસ્કાર